हेलो फ्रेंड्स, वेलकम टू द इंग्लिश बाय सीएएस। हेलो फ्रेंड्स, टुडे वी विल लर्न यूनिट नंबर 1, टाइटल नेम अगेंस्ट द ओड्स, मीन्स के विषमताओं की विरोध सामा प्रवाहे। देर आर 3 पार्ट्स, तेमा 3 भाग छे। ट्रेक टू ताजनगर एटले ताजनगरना पाटा। नेक्स्ट सीतापुर स्लाइड, पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी एटले पलक्कड़नी लाइब्रेरी। नाउ वी विल लर्न ट्रेक टू ताजनगर। फॉर 25 इयर्स, छिल्ला 25 वर्षोथी, द रेसिडेंट्स ऑफ ताजनगर विलेज नियर गुड़गांव लॉबीड फॉर अ रेलवे स्टेशन इन देर विलेज। गुड़गांव पाछेना ताजनगर गाम में निवासी लोगों ने तेमना गाम में रेलवे स्टेशन माटे प्रयास करियो। लॉबीड फॉर एटले प्रयास करियो, एनो मूल क्रियापद थाय LOBBY, लॉबी एटले प्रयास करवो, अने LOBBID, लॉबीड एटले प्रयास करियो। वेन देर डिमांड वॉज नॉट मेट, जारे तेमनी मागणी संतोषवामां आवी नहीं, द विलेजर्स डिसाइड टू टेक मेटर्स इनटू देर ओन हेन्ड्स, तारे ग्रामजनों गाम लोकोए ते बाबतने पोताना हाथमां लेवानो निर्णय कर्यो। मेटर इनटू देर ओन हेन्ड्स, दे पुल इन 21 लाख रुपीज एंड बिल्ड अ रेलवे स्टेशन ऑन देर ओन। तेमणे 21 लाख रुपयानु भंडोळ एकठू कर्यू, पुल इन एटले एकठू कर्यू, PLED, पुल इन एटले एकठू कर्यू। केटला लाख? 21 लाख रुपया एकठा कर्या, एंड बिल्ड अ रेलवे स्टेशन ऑन देर ओन, पोताने जाते ज रेलवे स्टेशन बांध्यू। मोस्ट ऑफ 3000 पीपल लिविंग इन द विलेज आर फार्मर्स, आ गाममां वसता 3000 लोकोमांथी मोटा भागना लोको खेडूतो छे, फार्मर्स एटले खेडूतो। बट सच वॉज द बर्निंग डिझायर, BURNING DESIRE, बर्निंग डिझायर एटले प्रबळ इच्छा, तीव्र इच्छा, टू हेव अ स्टेशन इन द विलेज। पण आ लोकोना गामना लोकोने प्रबळ इच्छा रेलवे स्टेशननी हती। एवरीबडी कंट्रीब्यूट एकॉर्डिंग टू देर कैपेसिटी, तेथी કે જેઓએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ, કેટલા હજારથી માંડીને કે 3000 રૂપિયાથી માંડીને 75000 રૂપિયા સુધી તેમણે પોતાનો ફાળો આપ્યો। દે ડોનેટ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008। ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે, એટલે કોઈક બોલે છે મિત્રો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં। સેઇડ રણજીતસિંહ, કોણ બોલ્યું? રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ, પહેલાના વિલેજ એ ગામના સરપંચ હતા, કે જેઓ બોલ્યા, કે શું બોલ્યા, આ જે પૈસા જે બધા આપ્યા સ્ટેશન માટે, જેમણે આ ડોનેટ કર્યું મને, એ શા માટે આપ્યા? તો આ બાંધકામ માટે આપ્યા, અને આ ક્યાં બધો જે ફાળો છે એ 2008ની અંદર એમણે બાંધકામ શરૂ કર્યું, કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008। ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ, હુ કે જે નીડ ટુ ગો ટુ ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવર, એટલે આ ગામમાં જે મોટા ભાગના જે લોકો હતા એ લોકોને
ક્યાં જવું પડતું હતું? ગુડગાંવ, દિલ્હી અને રેવર જનારા લોકોની મોટી સંખ્યા હતી આ ગામમાં. દેર આર સ્ટુડન્ટ્સ હુ, વ્યક્તિવાચક હોય ત્યારે હુનો ઉપયોગ થયેલો હોય મિત્રો. દેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ, કોલેજ જનારા વિદ્યાર્થીઓ પણ છે. ટીલ નાવ, આજ સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમાનંદી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, અને આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. જ્યારે રેલવે લાઇન જો અમારા ગામમાંથી પસાર થાય છે તો અમારે અહીંયા રેલવે સ્ટેશન હોવું જોઈએ. વી વુડ હેવ અ સ્ટેશન, રેલવે સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એમ થયું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. તેથી અમે 1982માં અમે માગણી કરી હતી અને ત્યારથી આ માગણી સતત કન્ટિન્યુઅસલી કરતા રહ્યા છીએ, એમ કે આસ્કિંગ ફોર ઇટ, બટ ધ રેલવે ટોલ્ડ અસ. પણ રેલવેવાળા જે ખાતાવાળા જે લોકોએ અમને કહી દીધું કે ભાઈ અમારી પાસે ભંડોળ નથી, પૈસા નથી, ફંડ નથી. સો તેથી ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, એટલે અમે લોકો છેવટે અમારું જે ભાગ્ય અમે સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું, પોતાની જાતે જ. ક્રાફ્ટ એટલે ઘડવું, ડિસાઇડ એટલે નક્કી કરવું, ફાઇનલ એટલે છેવટે, ઓન ડેસ્ટિની એટલે પોતાનું ભાગ્ય, DESTINY, ડેસ્ટિની એટલે ભાગ્ય. આ કોણે કીધું? સેઈડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, એટલે આ સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. એઝ એ રિઝલ્ટ, અને આ પરિણામે ધ પંચાયત પાસ રેઝોલ્યુશન ઇન 2008. આ 2008માં પંચાયતે રેઝોલ્યુશન એટલે ઠરાવ પસાર કર્યો, સેઈંગ ધેટ, એવું કહ્યું કે ધેટ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્વેજ. જો તેઓ તેમની જાતે જ, જો રેલવે સ્ટેશન બાંધી ન શકતું હોય તો તેઓ તેમની જાતે બાંધશે, ફોર ધેમ સેલ્વે, તેમની જાતે જ. એન્ડ વિથ ધેર ઓન મની, અને તેમના પોતાના પૈસાથી. સૂન એન 11-મેમ્બર ટીમ વોઝ ફોર્મ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. શું એટલે તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી, ફોર્મ, FORMED, ફોર્મ એટલે રચના કરી. એન્ડ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, અને આ ટીમે મની ફ્રોમ વિલેજર્સ, ગ્રામજનો પાસેથી, ગામ લોકો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ્સ, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. શું કહે છે મિત્રો? કે આમના ઘણા બધા અથાગ પ્રયત્નો કર્યા એમણે, પરિણામે 7 જાન્યુઆરી 2010 દેશનું એક પહેલું ફર્સ્ટ રેલવે સ્ટેશન, કે જે દેશનું એક પહેલું રેલવે સ્ટેશન જે ચાલુ કર્યું
અને જેમાં રેલવેનો એક પણ રૂપિયો ન હતો. પાર્ટ ટુ, સીતાપુર સ્લાઇડ, સીતાપુરની લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. વિધાઉટ પાવર એટલે લાઇટ વગર. ઉત્તર પ્રદેશના આ જે રૂરલ એટલે ગામડા એરિયામાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ, એક આવી જગ્યા છે પ્લેસ વિથ નો પાવર. આવી એક જ જગ્યા વીજળી વગરની છે કે જે કયું ગામ છે? સીતાપુર જિલ્લો. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, એટલે મેરા ગાંવ પાવર એનું અહીંયા ટૂંકમાં નામ આપ્યું છે MGPM. એટલે મેરા, જી એટલે ગાંવ અને પી એટલે પાવર. શું કહે છે કે જે MGP એટલે મેરા ગાંવ પાવર નામની એક નાની એવી સંસ્થા ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, આને બદલવા માટે પ્રયત્ન કરી રહી છે. સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે આ એક સામાજિક જે સંસ્થા છે એ સંસ્થા એને બદલવા માટે પ્રયત્ન કરી રહી છે. દે આર પુટિંગ ટુ સોલર પેનલ એટ અ ટાઈમ. શું મૂકે છે? એક વખતે બે સોલર પેનલ મૂકી રહ્યા છે લોકો. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. અને આશરે એક જ વર્ષમાં MGP ગ્રામ કક્ષાએ કેટલા લોકો? 3,500થી વધારે ગ્રાહકો સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા. વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામમાં MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ ટુ LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. મિત્રો લાંબું છે વાક્ય, શું કહે છે કે વિલેજ બાય વિલેજ, એક પછી એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતમાં બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ. લો કોસ્ટ એટલે ઓછી કિંમતમાં. શું બાંધી આપે છે? આ માઇક્રોગ્રીડનું નેટવર્ક ઊભું કર્યું ધેટ પ્રોવાઈડ, અને એની સાથે એ લોકોને શું આપી? LED લાઇટ્સ, બે LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપ્યો એ લોકોને ટુ પેઇંગ હાઉસ હોલ્ડ એટ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. અને કેટલું પાછું એનું ભાડું? અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. આ તો કેરોસીન કરતાં સસ્તું. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. ચીપર ધેન કેરોસીન કરતાં પણ સસ્તું. આ તો કેરોસીનના 50 રૂપિયા થતા જ્યારે આ 25 રૂપિયા, એટલે ડબલ થઈ ગયું ને. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. સોલર પાવર એઝ અ સ્મોકલેસ. સ્મોકલેસ એટલે ધુમાડા રહી સોર્સ ઓફ લાઇટ. સૌર ઉર્જાનો શું છે મિત્રો? સ્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ અને ગ્રાહક. કસ્ટમર એટલે ગ્રાહક, હેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક છે, બેનિફિટ છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. આ ગામડાની અંદર માઇક્રોગ્રીડ ઊભી કરવી અને એક ભવ્ય પ્રસંગ હોય છે મિત્રો, અને દરેક જણ તેમાં શું કરે છે? ઇન ધ વિલેજ ઓફ ધમધમ પૂર્વા ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બિનીથ ધ સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ એટલે દઝાડતો મિડ ડે સન, બપોરના સૂર્યના તાપમાં
શું કહે છે કે ધમધમપુરવાળા ગામની અંદર બપોરના બળબડતા સ્કોર્ચિંગ એટલે બળબડતા તડકામાં એક ટીમ ઘરે ફરી ફરીને આખા એ ગામનો શું બનાવે છે, નકશો બનાવે છે, ટીમ મેપ્સ ધ વિલેજ, ગામમાં નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વે ટુ પ્લેસ ઇચ વાયર, કે જેથી કરીને વાયર નકશો કેમ બનાવે છે નકશો, કે જેથી કરીને શું કરી શકાય, નકશો તૈયાર કરે તો ગ્રાહકનો પ્રાવણનો શોધ એને જોડવા માટે, શો ધ ટુ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, એને જોડવા માટે સ્રોત. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન વાઇલ અધર લુક ઓન, હવે બધા ગ્રાહકો કેવી રીતે જુએ છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન વાઇલ અધર લુક ઓન, કેટલાક ગ્રાહકો શું કરે છે, જોડાવા માટે પોતે પોતા જોડાય છે અને બીજા શું કરે છે, અધર લુક ઓન જોઈ રહ્યા છે. એન્ડ કોલિંગ આઉટ ઓર્ડર આદેશ કરી રહ્યા છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસાઇડિંગ વાઇડ આઈડ, અને શું કરે છે ગામમાં લોકો, તમને ખબર છે કે ગામના લોકોને આવું બધું જોવાનું હોય તો કુતૂહલપૂર્વક જુએ, એટલે આવું એક રસપ્રદ કાર્ય અને ખૂબ જ ક્યુરિયસ જિજ્ઞાસા વૃત્તિ કુતૂહલપૂર્વક પ્રોસાઇડિંગ વાઇડ આઈડ એકદમ જુએ છે. ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન, CHWSE ચૂઝ એટલે પસંદ કરવું અને ચૂઝન એટલે પસંદ કરેલી, એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી, એટલે આ જે પેનલ જે મૂકવાની હતી અને બેટરી જે ગોઠવવા માટે, એ દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. આઝાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટ એટલે ભરતી કરેલી ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા, ગામનું નામ છે બ્લોક ઓફ રેઉસા. શું કહે છે કે આની અંદર આજે સ્થાનિક જિલ્લા રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા એની ભરતી કરવામાં આવેલી, કોની, અજાજની. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન ધ સાઉથલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે અને ઇન્સ્ટોલ કરે છે, સ્થાપિત કરવામાં આવે છે. સાઉથર્લી ડિરેક્શન એટલે દક્ષિણ દિશા, આપણે દિશાઓ તો ખબર છે ને, નોર્થલી સાઉથર્લી વેસ્ટર્ન અને ઈસ્ટર્ન, તો આ દિશાઓમાં, આ સાઉથલી દિશામાં કેમ એ ડિરેક્શનમાં કેપ્ચર કરે છે, કારણ કે પ્રકાશ, સૂર્યપ્રકાશ વધારે મળી શકે એટલા માટેને આ ઇન્સ્ટોલ કરવા માટે સાઉથલી ડિરેક્શન પસંદ કરી છે. વી આર સેવિંગ અમર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ, આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેજ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, અને શું કહે છે કે અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી, નો પોલ્યુશન ઇન અવર હોમ, સે ફાર્મર ફ્રોમ ધ વિલેજ, એટલે ગામનો કે ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર, આ બીજો ગ્રાહક કહે છે પાછો, શું કહે છે કે ન્યૂ બિઝનેસ એટલે નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ થઈ રહ્યા છે, અમોંગ ધ કસ્ટમર ટુ સેઝ ધ અનધર, ઇન ધ વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારી બાય નાઇટ, અને એ જ ગામની અંદર રાત્રે સાડી વણવામાં લાઇટનો ઉપયોગ કરે છે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ લાઇટ બિઝનેસ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સે, જુઓ પાછા બીજા શું કહે છે કે એ બીજા એક ગામમાં એક માણસ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે. હી સે એટલે તે કહે છે, ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ, રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે ને, તો અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ,
અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરશે, લાઇટ આવે એટલે બાળકોને અભ્યાસ કરવાની મજા પડી જાય. પાર્ટ થ્રી, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની સાર્વજનિક ગ્રંથાલય. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં આજે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, તે એક સરસ આધુનિક લાઇબ્રેરી છે, ગ્રંથાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ આધુનિક ગ્રંથાલય જે શેના માટે જાણીતું છે, તો માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા ચતુરાઈ, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન એન્ડ રેફરન્સ એટલે સંદર્ભનું એક કેન્દ્ર છે, સેન્ટર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન, અને તે શું છે, તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે, સ્ત્રીઓ છે. ધીઝ વિમેન, આ જે સ્ત્રીઓ છે, સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ, અને આ જે ગ્રંથાલયમાં આવેલી જગ્યામાં જ મહિલાઓને શું કરવામાં આવેલી, અમને જગ્યા ફાળવવામાં આવી છે. લોન્ચ અ વુમન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, 2014માં જ આ મહિલા વિભાગે અમને શરૂ કર્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વિમેન. શા માટે, તો કે આ વિભાગમાં સભ્યો બધા એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવા માટે, ટુ ડિસ્કસ કરવા માટે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. ઘણું વાક્ય લાંબુ છે મિત્રો. ધ લાઇબ્રેરી પોતાના હોલને શું કરી દીધા, ખુલ્લા મૂકી દીધા. શા માટે, ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મોનું પ્રદર્શન કરવા માટે, વર્કશોપ એટલે શું, ગૃહ કાર્યશાળા કરવા માટે, ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ એટલે બગાયત માટે, ચાઇલ્ડ કેર એટલે બાળઉછેર માટે, એન્ડ ધ આર્ટ્સ એટલે કલા, એન્ડ ફોર ધ વિમેન ટુ ગેટ હેલ્પ, અને મહિલાઓને શું થાય, મદદ મળી રહે, મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. ફેમિલી કન્ફ્લિક્ટ એટલે કૌટુંબિક ઝઘડા, લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય તકરાર, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવા માટે એના હોલને લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ દેટ થ્રુ ધ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ દેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર ધ યુનિટી. ફોર ધ યુનિટી એટલે એકતા સાધવી, આપણે એકતા બનાવીએ ને તેમ જેમ એકતા વધારીએ તેવી રીતે, એટલે FORG ફર્સ એટલે આગળ ધપાવવું, સ્થાપવું. અહીંયા જ શબ્દ છે આપણે જોઈએ. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ એટલે જે ગ્રંથાલયના જે સેક્રેટરીએ એમણે શું કર્યું, પોઈન્ટ આઉટ, નોંધ લીધી કે ભાઈ શું કરવાનું છે, પોઈન્ટ આઉટ દેટ ધ થ્રુ ધ રીડિંગ વાંચનમાં, વાંચન દ્વારા મહિલાઓ પોતાની, વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, મહિલાઓ પોતાની શક્તિને પારખીને, એન્ડ ફોર યુનિટી અને એકતાને સંગઠન સાધી શકે છે. ઇટ વોઝ નોટ દેટ, અને એ ધ્યાનમાં લીધું, ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ ધ અર્લિયર ટાઈમ વેર ડિસઅપરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ
ઓપન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર. શું હતું કે જે જૂના વખતની જે ગ્રંથાલય લાઇબ્રેરી સંખ્યા ઘટી રહી હતી અને હાલમાં જે ગ્રામીણ વાંચનખંડો હતા એ પુરુષોથી ભરેલા રહેતા હતા. ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. ધ યુનિટ ડિસ્કસ દેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન ઓફ કેરલા કન્ટિન્યુ ટુ સ્કોન્ડર ધેટ અવર ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન તો ઇટ વુડ એન્કરેજ ક્લાઇમેટ ઇન સર્વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. મોટું વાક્ય છે મિત્રો કે આ મહિલા વિભાગે ચર્ચા કરી. જો કેરળની જે આ શિક્ષિત વેલ એજ્યુકેટેડ જે માણસ જે સ્ત્રીઓ છે તે જો શિક્ષિત સ્ત્રીઓ ટેલિવિઝનની સામે જો કલાક સુધી બેસી રહેશે અને પોતાનો જે સમય પસાર કરશે તો એક એવું વાતાવરણ ઊભું થશે ક્લાઇમેટ કે તે અંધારામાં જતા બહાર જતા ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન. એટલા માટે આ લોકોએ એની રચના કરી અલગ સ્ત્રીઓને વાંચવાની. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ ધ બીકોન ટુ એન્કરેજ વિમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ધ ક્લાસીસ ક્લબ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ. શું કહે છે કે આ વર્ગો ક્લબ કાર્યશાળાઓ જે દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ પલક્કડ જિલ્લાનું એક મોટું શું છે બીકોન. બીકોન એટલે દીવાદાડી જેવું છે. એન્ડ ધેન અને ત્યાર પછી there are the books which will provide the women the strength they need to need એટલે જરૂરિયાત make good use of these opportunities. એટલે તકો opportunity એટલે તકો. આ જે ગ્રંથાલય છે એ ગ્રંથાલયના પુસ્તકો છે કે જે મહિલાઓ આવી તકનો સારો ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. મિત્રો થેન્ક યુ.